Hello guys, good morning and welcome back to my YouTube channel. So, પછી આપણો કાચા તો એ કાલ બનુ આવી તો એને મતલબ મય શું કહે નીકળી ગયો થોડો કને બનુ એ આમ થોડું કઈડું ને તો નીચે પડી ગયો આરો એને લાગ્યું નહીં. So, આખો ઘર મારો રૂમ સાફ કરવાનો હતો. આ બ્લાઉઝ નવી સાડી આવી છે એનું પ્રમોશન છે તો એના ત્રણ બ્લાઉઝ આવ્યા છે એને મારે ફિટ કરાવવાના છે તો બધું મેં મતલબ જે હતું એ બધું મેં સાફ કર્યું રૂમ એન્ડ આ ટેબલ જે અહીંયા હતું એ અહીં રાખી દીધું કેમ કે અહીંયા જે વસ્તુ છે એ મારે રાખવી જ પડે જેમ કે કોમ છે દાંતિયા છે જે બી વસ્તુ છે મેકઅપનો એને એક મતલબ એવું હોવું જોઈએ જ્યાં રાખવું પડે તો મેં આ ટેબલ ત્યાં રાખી દીધું છે એન્ડ અત્યારે હું ખાઉં છું રાવણા આ હું કમેન્ટ છે અઠવાડિયા રાખવા માટે તો અત્યારે હું ખાઉં છું રાવણા એટલે તમારી ભાષામાં જાંબુ જે જાંબુ કહેતા હોય જાંબુ અને આ છે રાવણા તો અમારા માટે રાવણા છે ને તમારા માટે જાંબુ છે તો એ હું ખાઉં છું ભૂખ લાગી જ બહુ કામ કરીને થાકી ગઈ છું ગઈસ સો બધું મસ્ત રીતે સાચી લીધું છે આ દીદીએ લઈ દીધું તો આ મારા બર્થડેમાં મારા દીદી છે એને આ મિરર લઈ દીધો છે જીજુએ ને દીદીએ બે સો એ મેં ત્યાં રાખ્યો છે અને એની પાછળ ફેન છે મતલબ નાનકડો ફેન છે સો યા રૂમ મસ્ત કરી દીધો છે હવે શું કહેવાય કે મતલબ આ બધી બુક્સ રાખી છે સ્પીકર છે આ થોડુંક મેસ કટલેરીને એવું બધું રાખ્યું છે આ ડસ્ટબિન છે એ કટલેરી બધી રાખી દીધી છે એટલે એ બહાર દેખાય નહીં સો ચાલો હું હવે આ ખાઉં એની દિવસની શરૂઆત કરીએ એકચ્યુઅલી બધા માટે એક રિક્વેસ્ટ છે બધાને રિક્વેસ્ટ છે જો તમે મને પ્રેમ કરતા હોય સપોર્ટ કરતા હોય તો પ્લીઝ સ્ટુડિયો જીજે 11 જે આપણે સ્પેશિયલી સોંગ માટે બનાવ્યું છે જેમાં બધા સોંગ્સ જ આવશે મતલબ જે આપણી ચેનલમાં મેઇન ચેનલમાં મૂકતા હતા ને એમાં હવે મારા જે પર્સનલ બ્લોગ હશે એ બધું મૂકશું ગમે બીજું ઘણું બધું છે એ મૂકશું પણ જે સોંગ છે બધા જ સ્ટુડિયો જીજે 11 જે નવી ચેનલ બનાવી છે તો અમને વિચાર એવો કે અમારી ટીમમાં જેટલા લોકો છે બધા મતલબ હારે મળીને વિચાર એવો કે આપણે સોંગની ને વેબ સિરીઝની સ્ટુડિયોની અલગ ચેનલ બનાવીએ જેથી કરીને લોકો કન્ફ્યુઝ ના થાય એટલે અહીંયા જો તમને બતાવું સ્ટુડિયો જીજે 11 પ્લીઝ સબસ્ક્રાઇબ કરો બધાને રિક્વેસ્ટ છે અને જે લોકોએ મારા જૂના સોંગ નથી જોયા પ્લીઝ 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 જેમ જો અને મને એમાં બી કમેન્ટ કરો કે કેવું બન્યું છે કેવું નહીં અને યા જૂના સોંગ બધા એમાં અપલોડ કરી દીધા છે અત્યારે ત્રણ કર્યા છે બીજો હજી છે ઘણા બધા છે તો એ બી અપલોડ કરી દઈશ તો અત્યારે જઈને સબસ્ક્રાઇબ કરો અને સોંગ જો ગાઈઝ ગુડ આફ્ટર ગુડ ઇવનિંગ એન્ડ હું ચાહું છું ટેટુ બનાવવા પિંકુ દીદી એક મને ટેટુ બના જો મોકલું છે હું તમને બતાવું તો હું ટેટુ બનાવ જત પૂજા તો હું ઘરે હાડક લઈને બનાવ સેમ સેમ બનાવ બહુ બધું સાંભળવા મળ્યું છે કારણ કે હવે વ્લોગ નથી બનાવતા એટલે પિંકુ બેન અમને બહુ ખીચાણા છે ગાઈઝ હવે રિયલી ડેલી છે ને મસ્ત અને પિંકુ બેન બનાવે હે જો એ સારું કહેવાય અમે નથી બે બનાવતા હા તો હવે સોરી ગાઈઝ સો સો સોરી ગાઈઝ અને એ આખો દિવસ બનાવ બધા માફી માંગીએ છીએ અને હવેથી છે ને ડેલી વ્લોગ સારા સારા આવશે અને સારા સારા કન્ટેન્ટ વાળા આવશે મારી તરફથી તો જેટલું થાય એટલું કરીશ જ બાલીને ખબર નહીં મને હું એ બનાવીશ હું બનાવીશ હું બનાવીશ બાલી બનાવીશ ને બાલીએ પણ કીધું છે અમે બનાવશું મસ્ત મસ્ત અને હું અત્યારે જો તો મને બહુ લાગેલું વાઇટ વાઇટ કઈક ટોઈ ટુ વાઇટ વાઇટ લગાડ્યું છે કઈ નથી લગાડ્યું જો અહીંયા રહ્યું અહીંયા રહ્યું આમાં દેખાય છે સીરમ લગાડ્યું હોય ને ઓકે હા તો ગાઈસ અત્યારે હું ખારિયા બનાવું છું અને મારા રોટલી બનાવવા છે રોટલી શાક મારે બનાવવા છે અને બાલી બેન અત્યારે જાય છે બાય 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 તો ગાઈઝ હું આ ટેટુ કરાવવા જાઉં છું હું એક એલ્યુમિનાટી કરાવતી હતી પણ મને ના પાડે ઘરેથી બધા કે ના કરાવે તો આ પોઝિટિવ એનર્જીવાળું છે ને નેગેટિવ એનર્જીવાળું તો પિંકુ દીદી મને આ પોઝિટિવ એનર્જીનું ગોત દીધું હે લોટસ તો હું એ કરાવવા જાઉં છું હું ક્યાં કરાવીશ તો મને ખબર નથી હજી કદાચ હું પગમાં કરાવીશ કદાચ એમ કંઈ નક્કી નથી તો હું ટેટુ બનાવવા જાઉં છું મારે બનાવવું તો એ મને કોઈ બનાવવાનું આવ્યું પણ એ નેગેટિવ એનર્જીવાળું હતું એટલે મને ના બનાવવા દીધું પણ મને એવું નહોતું લાગતું તો કંઈ વાંધો નહીં હું બીજું બનાવવા જઈશ આવાળું તો હું જાઉં આપણે હારે જઈએ બધા અત્યારે વાગ્યા છે 7:30 હું નીકળું પડીએ પડીએ કે મેં તડકામાં હતી પપ્પાએ છે એમ રાખી દીધી ત્યાંથી આમ સામે વાળા જવા વાળા ને જ જતું પછી
આવી ગઈ છું. હાય સત્યમ, સત્યમ પાસે ટેટુ કરાવ્યું. મેં તને ફોટો મોકલો જોયો? જોયો ફોટો મોકલો મેં વોટ્સઅપ પર? નહીં જોયું તો જોઈ લે. પિંકુ દીદીએ ગોતી દીધું મને મસ્ત, ઓલું લોટસ વાળું. આ ફાઈનલ કર્યું છે જે ઈચ્છે, પણ ગયું તો મને આજ પાછું ગયું, પછી આ કર્યું. પાણીપુરી ખાવા સનફ્લાવર ની મને ભૂખ લાગી હતી, તો મેં પાણીપુરી ખાઈને જાઉં અહીંયા રોડ ઉપર. ચાલો ગાઈઝ, બહુ દુખે, મેં વેસલિંગ લગાવી નથી અને મટી બી જાય અને હે ને આ ઘાટું આવે. પિંકુ દીદી કેવું લાગ્યું? માન માન કરવા દીધું, એને કુતરો દરો તો ઓલું કરો, મેં ઘાલ લખાય તો એને માન લખાયું, બાકી એને એ મોટું કરું, તો આ મોટું કરાયું હે, હોજી ગયું આખું. કેવું હે, મસ્ત થયું કે? એનું કઈક રીઝન છે. તમે લોટસનું ટેટુ ને સર્ચ કરશો ને તો તમને આર્ટિકલ આવશે આખો. એ આખું પોઝિટિવ એનર્જીનું એના માટેનું આખું સ્પેશિયલી છે. તો જે લોકો કરાવતા હોય ને તો એ આવું ટેટુ કરાવે. એક ઓમની સાઈનવાળું છે, એક મોરની સાઈનવાળું છે અને એક કમળની સાઈનવાળું છે. તો તમે મતલબ કંઈક પંજાબ મોરવાળું કરાવો ને ત્યારે એટલું એટલું યાદ રાખવાનું કે એની પાછળનું રીઝન શું છે. કેમ કે ગમે ત્યારે તમે ગમે એ વસ્તુ તમારા શરીરમાં છાપો ને એનું કંઈક મિનિંગ હોવું જોઈએ. કેમકે આગળ જતાં પછી મિનિંગલેસ તમે ટેટુ કરાવ્યું ને તો આગળ જતાં તમને બી એ વસ્તુ મળે ને તમને બી ન મળે, પણ આવી વસ્તુ એમ જે તમને જોઈને તમને પોઝિટિવ વાઇબ્સ આવે અને એનર્જી મળે તો એવા ટેટુ કરાવવાનું રાખો. કેમ કે હરેક વસ્તુ કરવા પાછળનું કારણ હોવું જોઈએ. ગમે એ વસ્તુ તમે કરાવો ને, જેટલા લોકો ટેટુ કરાવતા હોય ને તમે રીઝન પૂછો ને, તમને એમ કે આ હોય અંજીતર હમણાં દૂર નહીં ખાવા કરીને ગુતે કરીને, પણ એ જેટલા લોકો એટલા બધા ટેટુસ બનાવ્યા ને બધાનું અલગ 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 મિનિંગ હોય કે આનું આની પાછળનું રીઝન શું છે, આ કરવા પાછળનું શું કારણ છે. કોઈ ના કોઈ શું કહેવાય કે મતલબ નજીકના લોકો એના માટે હોય સ્પેશિયલી, અને કાં તો કંઈક રીઝન હોય ને ઘણા બધા. કેટલા કેટલા મોટા મતલબ ભાત ચિત્રો જેવા ખબર ટેટુસ કરાવતા હોય, વાલી જોયા હતા એની પાછળ ને બહુ રીઝન્સ હોય. એક મોરવાળું સાઈનવાળું હતું ને એ તો બહુ એટલે બહુ એટલે પંજાબમાં મોર હતું, એ તો બહુ મસ્ત હતો, પણ એ આટલો મોટો આખા હાથમાં થઈ જતો એવડો હતો. એટલે પછી મેં કીધું નહીં આપણે આ કરે. ત્રણ ટેટ એક રીલ જોઈ હતી મેં, જેમાં ત્રણ ટેટુસ હતા. એક ઓમ સાઈન હતું, કેમ કે એક ઓમ સાઈન એવી વસ્તુ છે કે આખા બ્રહ્માંડમાં ગુંજે છે, એનાથી શરૂઆત થાય તો એ ઈ કરે તો એ બહુ સારું. પછી કમળવાનું ને કા, તો તમે બી કરાવો તો કંઈક રીઝનવાળું કરાવજો. કરાવો તો મને ઘરો પર મને બીક લાગે છે. પોઝિટિવ એનર્જી મળે તો કઈક ગમે, બાકી તો ગમે એ દોરે નહીં હોય તો પછી એમ થઈ કરે રિગ્રેટ થાય પછી. તો ઈ બહુ હારી છે. ના ના ના, રાજવા કરે એવા થાય કેટલું નતા ભાવના લખે મમ્મી આવડે લઈને વાત દોડી હતી. પાંચ રૂપિયા
only for 5 rupees. બહુ જૂનું જૂનું હે એનું. લોક ચાલુ હોય તો ભાઈ.